એલે બારડના ચેનલ પેજ પર જાઓ, ત્યાં સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો, નવી અપડેટ માટે બેલ આઇકોન પર ક્લિક કરો. એવા સ્પર્શકો રચો, એવા સ્પર્શકો રચો જેમની વચ્ચેના ખૂણામાં પિસ્તાલીસ અંશ હોય. પી કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. ત્યારબાદ તે વર્તુળના એવા બે સ્પર્શકો દોરો, તે વર્તુળના એવા બે સ્પર્શકો દોરો દોરો જેમની વચ્ચેના ખૂણામાં 45 થાય, જેમની વચ્ચેના ખૂણાનું માપ 45 અંશ થાય. રચનાના મુદ્દા. પહેલો મુદ્દો, પી કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરો. પી કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા વાળું એક વર્તુળ દોરો. મુદ્દા નંબર 2, તે વર્તુળની ત્રિજ્યાઓ PQ અને PR એવી દોરો જેથી ખૂણો QPR બરાબર 135 અંશ થાય. ત્રીજો મુદ્દો,
ત્રીજો મુદ્દો ક્યુ અને આર બિંદુએ અનુક્રમે ત્રિજ્યા PQ અને PR ને લંબ દોરો જે પરસ્પર એસમાં છેદે છે આથી SQ અને SR એ માધ્યમ ઉદ્દકના સ્પર્શકો છે. SQ અને SR એ માધ્યમ મુજબના સ્પર્શકો છે. જેમની વચ્ચેના ખૂણાનો માપ 45 અંશ છે. ચાર સેમી ત્રિજ્યા વાળું વર્તુળ દોરો. તે વર્તુળને બે ત્રિજ્યાઓ PQ અને PR એવી દોરો કે જેથી 35 થાય. હવે આની ઉપર લંબ રેખા દોરી દઈએ. Thank you.
હવે આનો વિભાજક કરીએ એટલે 45 થશે, આ થઈ ગયા 45 હશે. હવે આ કુલ 180 એમાંથી આયા સુધીનું માપ 135
એસઆર લંડોરની બરાબર બિંદુમાં છે તેથી એસઆર અને એસક્યુ અને એસઆર એ માગ્યા મુજબના સ્પર્શક લેમની વચ્ચેના ખૂણાનું માપ 45 છે. આનો માપ 45 છે અને માગેલા સ્પર્શકો છે એસઆર અને એસક્યુ, જેમની વચ્ચેના ખૂણાનું માપ 45 છે. આ રચના તૈયાર થઈ ગઈ. અહીંયા રચના પૂરું હોય